હા બેટા, તમારી એક્ઝામ સારી ગઈ હશે. હવે પેપર 10 એટલે કે મનોવિજ્ઞાનના સંપ્રદાયનો સિદ્ધાંતો ભાગ 2 એના વિશે આપણે લખવાનું છે. કોર્સ લખી લઈએ. 50માંથી 5 વિદ્યાર્થીઓ હાજર છે. આપણે રોજ લેક્ચર હમણાં ઓનલાઈન જ લેવું પડશે. ઓફલાઈન માત્ર TY સેમિસ્ટર 6ના શરૂ થયા છે. હવે સૌથી પહેલો મુદ્દો છે પેપર નંબર 10. હવે આપણે પેપર નંબર 8, 9, અને 10 આવશે. 8 થી રાજાણી ટેબ્લેશન, 9, 8 છે હું લઈશ, 9મું રાજાણી ટેબ્લેશન, 10મું હું લઈશ. 8મું પેપર છે સમાયોજનનું મનોવિજ્ઞાન, 9મું પેપર સમાજલક્ષી મનોવિજ્ઞાન 2, અને 10મું સંપ્રદાય અને સિદ્ધાંતો ભાગ 2. હવે સૌથી પહેલો ટોપિક છે પેપર 10ની અંદર, એ છે ગેસ્ટાલિઝમ એટલે સમષ્ટિવાદની વાત છે. સમષ્ટિવાદ એટલે કે નાના નાના એકમોને ભેગા કરીને એક સંગઠિત સ્વરૂપમાં એક નવું એકમ સ્થપાય છે એવું કહેવા માંગે છે. સમષ્ટિ વિશેની વાત આમાં આવે છે. તો સમષ્ટિવાદનો અર્થ, સમષ્ટિવાદનું સ્વરૂપ, સમષ્ટિવાદીઓના પ્રદાન અને સમષ્ટિવાદના સિદ્ધાંતની ચર્ચા આપણે આ ટોપિકની અંદર કરવાના છીએ. ત્રણ મનોવૈજ્ઞાનિકો સમષ્ટિવાદી તરીકે ઓળખાય છે, જે ગેસ્ટાલ્ટિઝમ છે એમાં ત્રણ મનોવૈજ્ઞાનિકો છે. એમાં સૌથી પહેલું જે પ્રદાન છે મનોવૈજ્ઞાનિકનું છે મેક્સ વર્થીમર. મેક્સ વર્થીમર નામના મનોવૈજ્ઞાનિકનું પ્રદાન છે, જેમણે ટપકા, લીટી, ચોકડી વગેરે જેવી સાંકેતિક આકૃતિ વડે પદાર્થના પ્રત્યક્ષીકરણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે FY ની અંદર પ્રત્યક્ષીકરણ ભણી ગયા છે. તો પદાર્થનું પ્રત્યક્ષીકરણ કઈ રીતે સંગઠિત સ્વરૂપમાં આવે છે એના માટે આકૃતિ અને ભૂમિકા, વ્યુત્ક્રમિક આકૃતિ, સંગઠનના નિયમો, ગતિ પ્રત્યક્ષીકરણ, ફી ઘટના, ગતિ પ્રત્યક્ષીકરણ, ફી ઘટના અને ઊંડાઈના પ્રત્યક્ષીકરણની વાત આપણે વર્થીમરના પ્રદાનમાં કરશું. બીજો મુદ્દો છે એની અંદર W કોહલર. કોહલર વિશે પણ આપણે FY ની અંદર ભણી ગયા છે. શિક્ષણનો જે પ્રકાર છે એમાં ક્રિયાત્મક અથવા તો સમસ્યા ઉકેલનું જે શિક્ષણ છે એને લગતો પ્રકાર છે. તો W કોહલરના આંતરસૂઝ અંગેના પ્રયોગો છે કે જે સુલતાન નામના ચિંપાંઝીવાના રૂપે કર્યા છે તે પ્રયોગોની વાત અહીંયા કરવાના છે. એટલે રિપીટેશન થશે, પુનરાવર્તન થશે. અને જુદા જુદા મનોવૈજ્ઞાનિકો એના વિશે શું કહ્યું, શિક્ષણ વિશે એટલે ઇનસાઇટ લર્નિંગ વિશે શું કહ્યું છે એની વાત પણ આપણે આમાં કરશું. અને ત્રીજો છે કોફકર્ટ કોફકા. આ ત્રીજા સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિક છે જેમના વિશે આપણે શીખી નથી ગયા, પણ એ શું કહેવા માંગે છે તો એને એક વાર્તા દ્વારા પોતાનું પ્રદાન સમજાવ્યું છે કે વ્યક્તિ વાસ્તવિક વાતાવરણ, વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ અને જે તે સમયનું ભૌતિક વાતાવરણ માં તફાવત જણાય છે અને એના આધારે પ્રત્યક્ષીકરણ કરે છે એવું આની અંદર દર્શાવાયું છે. એટલે આપણે આટલા મુદ્દાની વાત કરશું. ઇંગ્લિશમાં બોલી જાઉં છું, કેટલાક વિદ્યાર્થીઓ ઇંગ્લિશમાં છે. તો ઇન્ટ્રોડક્શન, પછી ઇન્ટ્રોડક્શન, પછી આપણે જોશું. એક જ બીજો પાનું. હા, ઇન્ટ્રોડક્શન, પછી ગેસ્ટાલ્ટિઝમનું મિનિંગ, પછી પ્રિન્સિપલ ઓફ ગેસ્ટાલ્ટ સાયકોલોજી, લોસ ઓફ ઓર્ગેનાઇઝેશન ઇન પરસેપ્શન, કોન્ટ્રીબ્યુશન ઓફ વર્થીમર, કોહલર અને કોફકા એન્ડ કોફકા. આ ત્રણ મનોવિજ્ઞાનની વાત આપણે કરી જવાના છીએ. પછી આપણે બીજા ટોપિકની વાત કરીએ. તો બીજો ટોપિક
क्षेत्र सिद्धांत फील्ड थियरी क्षेत्र सिद्धांत फील्ड थियरी नी बात करवाना छे तो फील्ड थियरी अने लाइफ स्पेस थियरी एटले के क्षेत्र सिद्धांत अने जीवन अवकाश नो सिद्धांत एटले शुं अथवा ए शुं सूचवे छे ए आपणे भणवाना छे क्षेत्र सिद्धांत अने जीवन अवकाश नो सिद्धांत लाइफ स्पेस थियरी पछी एनी अंदर त्रीजू जे शीखवाना छे ए छे कर्ट ल्यूइन नु प्रदान कॉन्ट्रीब्यूशन ऑफ कर्ट ल्यूइन कर्ट ल्यूइन ने कयुं ફાળો પ્રદાન આપેલો છે એના વિશેની વાત એમાં દર્શાવેલી છે અને સ્ટડીઝ ઓફ ગ્રુપ ડાયનેમિક્સ એ મુદ્દાને આપણે એમાં ચર્ચા કરવાના છે હવે જે મહત્વના બે મુદ્દાઓ આપણે બે ટોપિક ભણવાના છીએ અથવા તો બે મહત્વના ચેપ્ટર ભણવાના છે એ મનોવિશ્લેષણવાદ એક અને મનોવિશ્લેષણવાદ બે સાયકો એનાલિસિસ વન એન્ડ સાયકો એનાલિસિસ ટુ આ બંને ચેપ્ટર આપણે મહત્વના ભણવાના છે મનોવિશ્લેષણવાદની વાત આવે ત્યારે ડોક્ટર સિગમંડ ફ્રોઈડ નું નામ બહાર આવે છે અને મનોવિશ્લેષણ સાંસ્કૃતિક ચળવળ ગણાતી એવું કહેવાય છે ફ્રોઈડ એ મનોવિશ્લેષણવાદના પિતા ગણાય છે મનોવિજ્ઞાનના પણ પિતા ગણાય છે એટલે કોઈ તમને પૂછે કે મનોવિજ્ઞાન મેઇન રાખ્યું છે તો તમે ફ્રોઈડને તો જાણતા જ હશો તો ચોક્કસ હા પાડવાની રહે કારણ કે ફ્રોઈડ વિશેની થિયરી આપણે આજથી અથવા તો પરમ દિવસથી ભણશું અને આ વખતે થોડુંક એવું નક્કી કરું છું કે પેલા અઘરું ભણશું પછી સહેલું ભણશું ફ્રોઈડે ઘણા બધા સિદ્ધાંતો આપેલા છે ફ્રોઈડે પોતાના પ્રદાનની અંદર ઘણા બધા મનોવિજ્ઞાનમાં જે પ્રદાન કરેલું છે એમાં ઘણા બધા સિદ્ધાંતો આપેલા છે અને આપણે પેપર 7 વખતે મેં વાત પણ કરી હતી કે ફ્રોઈડનો મોટાભાગનું જે સિદ્ધાંતો છે અથવા તેણે જે માહિતી આપેલી છે એ જાતીયતા ઉપર આપેલી છે એટલે બેઝિક ઇન્સ્ટિંક્ટ મૂળ વૃત્તિની વાત આની અંદર આવશે તો મનોવિશ્લેષણવાદ એક એટલે કે ત્રીજું ચેપ્ટર એની અંદર પ્રાસ્તાવિક પછી ફ્રોઈડના સિદ્ધાંતો જેવા કે બચાવ પ્રયુક્તિને લગતા આપણે બચાવ પ્રયુક્તિ મનોરોગશાસ્ત્રમાં ભણી ગયા હતા તો બચાવ પ્રયુક્તિના જે મુખ્ય ત્રણ પ્રકારો છે એ બચાવ પ્રયુક્તિના મુખ્ય ત્રણ પ્રકારોમાંથી એણે અમુક બચાવ પ્રયુક્તિના પ્રકારો સમજાવ્યા છે કેટલાક એના એ છે કેટલાક અલગ છે તો બચાવ પ્રયુક્તિના સિદ્ધાંતો પછી મન વિશે એમણે જે વાત કરી છે એ આપણે ખબર છે કે ચેતન એટલે કે કોન્શિયસ માઇન્ડ અર્ધચેતન સબકોન્શિયસ માઇન્ડ અને અચેતન અનકોન્શિયસ માઇન્ડ મનના જે ત્રણ વિભાગ પાડેલા છે ચેતન મન અર્ધચેતન મન અને અચેતન મન એની ચર્ચા આપણે કરવાના છે વ્યક્તિત્વના સિદ્ધાંતમાં એણે ઈગો વ્યક્તિનો જે અહમ છે એના પ્રકારો પાડીને એમણે સમજાવેલું છે એટલે વ્યક્તિત્વનો સિદ્ધાંત છે એમાં અહમ એટલે ઈગો નિમ્ન અહમ જેને લિબિડો તરીકે ઓળખાય છે લિબિડો અથવા નિમ્ન અહમ અને ઉચ્ચ અહમ એટલે સુપર ઈગો ની ચર્ચા આપણે એમાં કરશું મનોજાતીય વિકાસના જે તબક્કાઓ છે જ્યારે બાળક મોટું થતું જાય છે ત્યારે એનો શારીરિક વિકાસ છે એનો જાતિગત વિકાસ છે જાતીય વિકાસ માનસિક શારીરિક કે જાતીય વિકાસ પ્રમાણે એનામાં ફેરફાર જોવા મળે છે અવસ્થા પ્રમાણે ફેરફાર જોવા મળે છે તો એ જે તબક્કાઓ છે પાંચ તબક્કાઓ એની ચર્ચા આપણે મનોજાતીય વિકાસના તબક્કામાં કરશું મૂળ વૃત્તિનો સિદ્ધાંત બેઝિંગ ઇન્સ્ટિંક્ટ જેને કહેવાય છે એમાં મૃત્યુ પ્રેરણા જન્મ પ્રેરણા
काम प्रेरणा, आत्म प्रेरणा, आत्मरति आवा सिद्धांतों की बात करवाना छे। स्वप्ननु अर्थघटन फ्रॉइड नु अने युंग नु स्वप्ननु अर्थघटन नो तफावत घणीवार परीक्षा अंदर पूछात होय छे। तो स्वप्ननु अर्थघटन, स्वप्न क्यारे आवे छे अने स्वप्ननी अंदर जे घटनाओ छे ए प्रतीको द्वारा उकेली शकाय छे, जोई शकाय छे, देखी शकाय छे, એટલે એની ચર્ચા આપણે કરશું। સ્વપ્નનું વિશ્લેષણ કરવું, ચારિત્ર્ય ને લગતો સિદ્ધાંત અને ચિંતા અને આવેગ વિશે શું કહ્યું છે એની વાત, અને મનોવિશ્લેષણ કેવી રીતે કરેલું છે, કઈ પદ્ધતિથી કરેલું છે એ, અને ક્રિટિસિઝમ એટલે ટીકા ટિપ્પણી, એની જે ટીકા છે એ શું છે। મનોવિજ્ઞાનમાં મનોવિશ્લેષણવાદની અંદર ફ્રોઇડ વિશે ઘણી બધી ટીકા થઈ છે, કારણ કે એમણે જાતીયતાને ધ્યાનમાં રાખીને આ વાત કરેલી છે અને બહુ સ્પષ્ટ રીતે સમજાવેલી છે વૈજ્ઞાનિક બાબતોને। ચોથો જે ટોપિક છે, ચોથું ચેપ્ટર, એ સાયકોએનાલિસિસ ટુ એટલે મનોવિશ્લેષણવાદ બે એવું એનું નામ છે, અને એની અંદર પણ મનોવિશ્લેષણવાદ સાથે સંકળાયેલા જે લોકો છે, મનોવૈજ્ઞાનિકો છે, એમાં બે મનોવૈજ્ઞાનિકની વાત આપણે એમાં કરવાના છે। એમાં સૌથી પહેલા છે એડલર, આલ્ફ્રેડ એડલર નામના મનોવૈજ્ઞાનિકનું પ્રદાન મનોવિશ્લેષણવાદ ટુ, એની અંદર એડલરનું પ્રદાન, એમણે વ્યક્તિલક્ષી મનોવિજ્ઞાનની સ્થાપના કરી, ઇન્ડિવિડ્યુઅલ સાયકોલોજી। એટલે એમ આવે પ્રશ્ન કે એડલરનું વ્યક્તિલક્ષી મનોવિજ્ઞાન સમજાવો, તેની અંદર જે કંઈ પણ એને પ્રદાન આપેલું છે આવી શકે, અને એડલરની વાત આવે ત્યારે વ્યક્તિત્વના પ્રકારોની વાત આવે, પર્સનાલિટી, ટાઈપ ઓફ પર્સનાલિટી એડલરે આપેલું છે વર્ગીકરણ, એ વાત એમાં આવે છે। પછી કાર્લ યુંગ, કાર્લ ગુસ્તાવ યુંગ, યુંગનું પ્રદાન પણ મનોવિશ્લેષણવાદ બે માં આવે છે, અને કાર્લ યુંગ છે એને એનાલિટિકલ સાયકોલોજી તરીકે ઓળખાય છે, સાયકોલોજીસ્ટ તરીકે ઓળખાય છે, એનાલિટિકલ એટલે કે પૃથક્કરણાત્મક મનોવિજ્ઞાન સાથે એમનો સંબંધ, એનાલિસિસ કરવું, કોઈ પણ બાબતોનું પૃથક્કરણ કરવું, એનાલિસિસ કરવું, એની સાથે એની થિયરી જોડાયેલી છે। અને યુંગનું નામ આપણે જાણીએ છીએ કે યુંગ નામના મનોવૈજ્ઞાનિકે સાચર્ય અંગેના પ્રયોગો શરૂઆતમાં કર્યા, એટલે ભૂતકાળની ઘટના અને વર્તમાનની ઘટના શું સંબંધ ધરાવે છે એની વાત એમાં આવે છે, શબ્દ સાચર્ય, ઉદ્દીપક સાચર્યની વાત એમાં આવે છે। યુંગના પ્રકારો પણ એની અંદર આવશે, ટાઈપ ઓફ પર્સનાલિટી, યુંગે જે પ્રકારો આપેલા છે બે મુખ્ય પ્રકારો, ત્રીજો પાછળની પ્રકાર રજૂ કર્યો, એક પ્રકાર આપ્યો છે એ અંતર્મુખી વ્યક્તિત્વ, આપણે વ્યક્તિત્વની વાત કરી ગયા હતા, પર્સનાલિટી જેની વાત કરી છે, અંતર્મુખી ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી, અને બીજું હતું બહિર્મુખી વ્યક્તિત્વ, એક્સ્ટ્રાવર્ટ પર્સનાલિટી, વ્યક્તિનું વ્યક્તિત્વ માત્ર સારા દેખાવ ઉપરથી ઓટી શકાતું નથી, એ એક ગુણ છે, એક લક્ષણ છે, ઘણા બધા એવા ગુણો અને લક્ષણો છે કે જેના દ્વારા વ્યક્તિત્વ ઘડાય છે, આખું વ્યક્તિત્વનું સંગઠન જોવા મળે છે। સારા કપડાં પહેરીને ઉપાડ હોવાથી એ વ્યક્તિ સારી છે એવું આપણે કહી શકતા નથી, કારણ કે એનું એક કે બે લક્ષણ છે, એ દેખાવો છે, એ બાયો છે, પણ જ્યારે વાણી અથવા તો વર્તન અથવા બોલવાની જે રીત છે, ભાષા છે, એની વર્તન કરવાની રીત છે, એટિકેટ બિહેવિયર, એના ઉપરથી વ્યક્તિત્વ ઓળખવાનો પ્રયત્ન થાય છે, અને એના ઉપરથી વ્યક્તિને ખબર પડે છે કે આની સાથે કેટલો સમય બેસી રહેવું પડશે, કેટલો સમય બેસી શકે, કેટલો સમય બેસી નહીં શકાય, તો એ આખી જબરદસ્ત બાબત એમણે યુંગે વ્યક્તિત્વ વિશેની વાત કરેલી છે। અને પછી એમણે એક પ્રકાર પાછળથી આપ્યો, એ ઉભયજીવી ઉભયલિંગી વ્યક્તિત્વ, કે અંતર્મુખી પણ કેટલીક વાર વ્યક્તિ બને છે અને કેટલીક વાર બહિર્મુખી પણ બની જાય છે, એટલે બે પર્સનાલિટી, ડ્યુઅલ પર્સનાલિટી એની અંદર જોવા મળે છે, તો એની વાત આપણે કરવાના છે। જેમ ફ્રોઇડે ચેતન અર્ધચેતન અને
અચેતનની વાત કરી છે. ચેતન એટલે જાગૃત મન. અત્યારે આપણે વાસ્તવિકતા સાથે સંકળાયેલા છીએ, શું બનાવ બને છે. તમે અત્યારે બધા લેક્ચરમાં બેઠા છો અને સાંભળો છો, એનો અર્થ કે તમે વાસ્તવિકતાથી પરિચિત છો, સભાન છો, તો ત્યારે આપણું ચેતન મન કામ કરે છે. પણ અર્ધચેતન અને અચેતન એ ઊંઘ દરમિયાન કામ કરે છે. સબકોન્શિયસ અને અનકોન્શિયસ માઇન્ડ જેને કહેવાય છે એ ઊંઘ દરમિયાન થાય છે. જાગતી અવસ્થામાં થાય તો એને દિવા સ્વપ્ન કહે છે. આપણે ડે ડ્રીમિંગની વાત કરી ગયા હતા બચાવ પ્રવૃત્તિની અંદર, આપણે મનોરોગશાસ્ત્રની અંદર કરી ગયા હતા. દિવસે આવતા સ્વપ્ન વ્યક્તિ કલ્પનામાં જતી દેવ બેઠે બેઠે, અને પછી ખબર પડે કે આ તો વાસ્તવિકતા કંઈક અલગ જ છે. અહીંયા જે વાત છે ફ્લોઇડની વાત, એ ઊંઘ દરમિયાન જે કંઈ પણ અવસ્થામાંથી પસાર થાય છે એમાં આપણું અર્ધચેતન અને અચેતન મન કામ કરે છે. એવી જ રીતે અહીંયા યુંગે પણ પોતાની રીતે મનની વાત સમજાવી છે. એમણે ચેતન અર્ધચેતન અને અચેતનને બોધ અવબોધ અને અબોધ તરીકે ઓળખાવ્યા છે. અને એણે ઉમેર્યું વ્યક્તિગત અબોધ અને સામૂહિક અબોધ, એટલે કે વ્યક્તિગત અચેતન મન અને સામૂહિક અચેતન મનનું એમણે ઉમેર્યું છે. વ્યક્તિનો જીવન શક્તિ વિશેનો સિદ્ધાંતની ચર્ચા કરેલી, વ્યક્તિનું જીવન શક્તિ વિશેની જે માહિતી છે એની ચર્ચા કરેલી. છેલ્લો જે આપણે ટોપિક જોવાના છીએ, પાંચમું ચેપ્ટર જોવાના છીએ, એ છે હોર્મિક સાયકોલોજી, એટલે કે માનસિક ઉર્જાનું મનોવિજ્ઞાન. માનસિક ઉર્જાનું મનોવિજ્ઞાન, માનસિક ઉર્જાનું મનોવિજ્ઞાન કયા વાદની અંદર આવે છે, એની સાથે કયા મનોવૈજ્ઞાનિક જોડાયેલા છે, તો વિલિયમ મેકડુગલ નામના જે મનોવૈજ્ઞાનિક છે એમણે આ માનસિક ઉર્જાનું મનોવિજ્ઞાન અથવા તો હેતુવાદની સ્થાપના કરી છે. હેતુવાદ, પર્પઝિઝમ, હેતુવાદની વાત વિલિયમ મેકડુગલે કરેલી છે. અહીંયા વિલિયમ મેકડુગલનું પ્રદાન આપણે અહીંયા શીખવાનું થશે. અને મેકડુગલની સાથે સાથે ડબલ્યુ ઓલપોર્ટ અને મરે નામના મનોવૈજ્ઞાનિકને પણ આપણે થોડાક ભણવાના છે. ડબલ્યુ ઓલપોર્ટ પણ વ્યક્તિત્વની વ્યાખ્યા આપણે આપી છે, એ જોઈ ગયા છે. ઓલપોર્ટના પ્રકારોની વાત પણ કરી ગયા છે. ઓલપોર્ટે કહ્યું હતું કે મનોવિજ્ઞાન વ્યક્તિત્વ છે વ્યક્તિનું, એ મનોશારીરિક તંત્રનું એવું ગતિશીલ સંગઠન કે છે કે જે પોતાની જાત સાથે ને આસપાસના વાતાવરણ સાથે સમાયોજન નિશ્ચિત કરે. આ વ્યક્તિત્વની વ્યાખ્યા છે એ ઓલપોર્ટે આપેલી. ઓલપોર્ટ અને મરે નામના મનોવૈજ્ઞાનિકે શું ફાળો આપ્યો છે એની ચર્ચા પણ આપણે કરવાના છે. એટલે પાંચ મુદ્દાઓ અહીંયા આપણે અત્યારે ઓનલાઈન જેટલું થશે ત્યાં સુધી ઓનલાઈન ભણશું. અને કદાચ જો અઘરું પેપર કહી શકાય તો આ છે, કારણ કે એની અંદર ફ્રોઇડને ભણવાનું છે, ફ્રોઇડને શીખવાના છે. ભવિષ્યમાં એમએ તમે કરશો ત્યારે એની થિયરી આવવાની જ. એટલે આ બેઝ છે. એમએન લેવલનો કોર્સ અત્યારે એસવાયની અંદર ચાલે છે. મેં તમને અગાઉ કહેલું કે પેપર 7 અને પેપર 10માં એમએના ટોપિક આવે છે. સંપ્રદાય અને સિદ્ધ દરેક મનોવૈજ્ઞાનિક કોઈ એક વિષય ઉપર પોતાનું પ્રદાન આપેલું છે, પોતે શોધ્યું છે, રિસર્ચ કરેલું છે અને સિદ્ધાંતોની સ્થાપના કરી છે. એટલે સંપ્રદાય અલગ અલગ પ્રકારના બનતા કયા. વર્તનને ધ્યાનમાં રાખીને જેમણે વાત કરી છે તો એ વર્તનવાદી કહેવાયા. તો અહીંયા જે વાત છે એ મનોવિશ્લેષણવાદની વાત. તો બે પ્રકારના મનોવિશ્લેષણવાદ 1 અને 2 ની ચર્ચા આપણે કરવાના છીએ. તો આ રીતે આપણે 5 મુદ્દાઓ, ગેસ્ટાલ્ટિઝમ, ફિલ્ડ થિયરી, સાયકોએનાલિસિસ 1, સાયકોએનાલિસિસ, હોર્મિક સાયકોલોજી, આટલી વાત આપણે કરવાના છે. લાયબ્રેરીની અંદર તમે કૌટિલ્ય કે ચોપડી લેવા માટે આવશો તો ઢૂંઢતે રહી જાઓ, કે કારણ કે લાયબ્રેરીમાં આપણે ચોપડી કે કૌટિલ્ય છે નહીં. એમએનો કોર્સ છે એટલે ચોપડીઓ આપણે મંગાવી છે ગયે વખતે, પણ આજે 8 મહિનાથી કે 10 મહિનાથી જે પરિસ્થિતિમાંથી પસાર થયા છીએ એને કારણે ચોપડીઓ અવેલેબલ નથી, આવી નથી.
એટલે આપણે વિદ્યાભવનમાંથી અથવા તો એમએની કોઈ ચોપડીઓ એમાંથી તમે કરી શકો છો, અથવા તો હું તમને જે સમય તમે લખી શકો છો આની એક તમે નોટ્સ બનાવી શકો છો. કારણ કે ફ્રોઇડને ખાલી સમજવાથી નહીં આવડે, એને લખવું પડશે. એટલે ફ્રોઇડ વિશેની વાત આપણે જ્યારે શરૂ કરશું ત્યારે પહેલાં એ ફ્રોઇડની વાત કરશું, પછી બીજા બધા સિદ્ધાંતોની વાત કરશું. સૌથી પહેલાં વર્થીમરનું પ્રદાન નહીં કરી, પણ ફ્રોઇડથી શરૂઆત કરશું. એટલે ફ્રોઇડની વાત પૂરી થાય પછી આપણે સમજતી વાત ઉપર જશું, કારણ કે એ સરળ છે અને આપણે ભણી ગયા છીએ એફવાયની અંદર. તો આ રીતે પેપર 10 નંબર જે છે હું લઉં છું. વિદ્યાર્થીઓ કાલે એસાઇનમેન્ટ આપવા આવ્યા હતા કેટલાક, 3-3 મહિનાથી એસાઇનમેન્ટ અને એસાઇનમેન્ટની વાત આપણે કરી ગયા છીએ, હાજરીની વાત કરી ગયા છીએ. છેલ્લી ઘડીએ જ્યારે માર્ક્સ મુકાતા હોય ત્યારે મુકાઈ ગયા પછી દોડે. એટલે આ તમે એક મગજમાં રાખજો કે જ્યારે આપણે અત્યારથી જ વોટ્સઅપમાં આપણે જ્યારે જોડાઈ ગયા છીએ આજથી, તો તમારે નંબર એડ કરી લેવાના. તમારે કોલેજમાં જતીનભાઈ સાથે મળી અને તમારા નંબર વોટ્સઅપ ગ્રુપમાં મૂકી દેવાના, જો હોય તો કંઈ સવાલ નથી. અને 50 વિદ્યાર્થીઓ છે એટલે એટલીસ્ટ આપણી હાજરી તો હોવી જોઈએ. 9 વિદ્યાર્થીઓ હાજર રહે, 9 કે 15, એ સારું જ ન લાગે. અને પરીક્ષા ભલે હમણાં પૂરી થઈ છે, પરીક્ષા પૂરી ભલે થઈ પાછી બીજી પરીક્ષાઓ આવીને ઊભી રહે, પરીક્ષાની અંદર તમારી બધી શંકા દૂર થઈ ગઈ હશે. જનરલ ઓપ્શન હતા, તમને ખ્યાલ છે, કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ આપો. એટલે તમે કોઈ પણ પ્રશ્ન કરો એ પૂછાય જ. હવે આની અંદર પણ એ જ પ્રકારનું પેપર નીકળી શકે છે. તો આપણે સમષ્ટિવાદની વાત વર્થીમર, કોહલ અને કોફકા કરી લઈએ તો 1-2 પ્રશ્ન આપણે એમાંથી મળી, યુંગ કર લઈએ તો એમાંથી પ્રશ્ન મળી જાય, એડલર કર લઈએ તો એમાંથી, પછી રે ફ્રોઇડ જેમાંથી 2 પ્રશ્ન કે 2.5 પ્રશ્ન નીકળે છે, 3 પ્રશ્ન નીકળે છે, કેટલીક વાર અથવામાં નીકળે છે, ટૂંકનોંધમાં નીકળે છે. તો એ થોડું ઘણું એમાંથી કરી લઈ તો આપણે માર્કિંગ સારું થઈ શકે. તો આ રીતે આપણે પેપર નંબર 10ની વાત કરી ગયા. હવે પેપર નંબર 8 જે લેવાનું છે એની વાત આપણે કાલે ગૌણના લેક્ચરમાં 8:30 થી 9 તમને મેસેજ કરી દીધો છે અને ટીમ્સમાં ટાઈમ ટેબલ પણ ગોઠવી નાખ્યું છે. અને હવે કોઈ જાતના અવરોધ વગર આપણે ભણવાનું થશે. કાલે પેપર 8નું થઈ જશે એટલે હું પરમ દિવસે પેપર 10 શરૂ કરી દઈશ. એટલે તમારી પાસે નોટ હોય તો તમે એમાં ટપકાવતા જાજો મુદ્દાઓની વાત, અને આખું લેક્ચર પતી જાય પછી જ્યારે યુટ્યુબ ઉપર આવે ત્યારે તમે સંભળીને લખી પણ શકો છો એના વિશે ધીમે ધીમે રાખ. ફ્રોઇડની જ્યારે વાત કરવામાં આવે, 2 મિનિટ વાત કરી લઈએ તો ફ્રોઇડની વાત જ્યારે ત્યારે એક ભીષ્મ પિતામહ તરીકે, મનોવિજ્ઞાનના ભીષ્મ પિતામહ તરીકેનું નામ જાણીતું છે. એવું કહેવાય છે કે માત્ર વૈજ્ઞાનિક જ અભિગમ ધરાવતી વ્યક્તિ નથી, અથવા તેના સિદ્ધાંતો છે માત્ર વૈજ્ઞાનિક જ નથી, પણ ઘણા વ્યાપક વિસ્તાર ધરાવતી અને પ્રભાવ ધરાવતી સાંસ્કૃતિક ચળવળ છે. અને એને કારણે ફ્રોઇડનું પ્રદાન બહુ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. તો આપણે એ ચર્ચા કાલથી એટલે કે પરમ દિવસથી શરૂ કરવાના છીએ. કાલે આપણે પેપર નંબર 8ની વાત કરશું. બને ત્યાં સુધી વિદ્યાર્થીઓને એકબીજાને કહી દેજો કે જોડ, અને મેં ફી સ્ટ્રક્ચરની વાત મૂકેલી છે તમને નોટિસમાં, ફોટો મૂકેલો ગ્રુપમાં, એ પ્રમાણે તમે ફી ભરવા આવજો. જો તમને એમ થાય કે અમને લાઈનમાં નથી ઉભું ને અમે બધા ભેગા થઈને મનોવિજ્ઞાન મેઇનવાળા વિદ્યાર્થીઓ ભેગા થઈને ફી આપી દઈએ તો તમે ભરી દેશો, તો હું ચોક્કસ ભરી દઈશ. પણ એટલીસ્ટ 50% તો હોવા જોઈએ, 25 જણા તો હોવા જોઈએ. 50 માંથી 25 જણા પહેલી દિવસે હશે તો વાંધો નથી, તો 50 માંથી 5 જણા ભરે તો મુશ્કેલી પડી જાય. એટલે તમે મને કહેજો આગલે દિવસે, તો હું એ પ્રમાણે તમારી પાસેથી કલેક્ટ કરી. ક્લિયર? તો આપણે અહીંયા પૂરું કરી છે, આપણે કોર્સ લખી લીધો. હવે આપણે કાલે 8મા પેપરના કોર્સની વાત કરવાના છીએ. થેન્ક યુ.